government to continue with its work, not to walk away, Mr. Speaker, and to get on with our... બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને તેમના રાજકીય પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. આ એ વખતે થયું છે જ્યારે એક જ અઠવાડિયામાં સરકારમાંથી 40 જેટલા મંત્રીઓ અને સહાયકોના રાજીનામા પડ્યા. જો કે નવા વડાપ્રધાન ન નિમાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળશે. તો એવું તો બ્રિટનના રાજકારણમાં શું થઈ ગયું કે તેના વડાપ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી? આવી વાત શું છે તેના વિશે જાણીએ. નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવીદે રાજીનામું આપ્યા બાદ યુકેના રાજકારણમાં છેલ્લા 24 કલાક ઘણા ચર્ચિત રહ્યા. આ સમય દરમિયાન રાજીનામાથી લઈને બરતરફ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી મીડિયા સમક્ષ મુક્તપણે વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા મંત્રી માઇકલ ગોવને બોરિસ જોન્સન સરકારમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સરકારના કેટલાક સભ્યો તેમને સાંપ કહીને સંબોધી રહ્યા છે અને કહે છે કે મંત્રીમંડળમાં એવું કોઈ ન હોવું જોઈએ જે બેફામપણે ખુશ થઈને વડાપ્રધાનને પદ પરથી હટવા માટે કહે. હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો હતો અને એ વાતને હજુ એક મહિનો પણ નથી થયો ત્યારે તેમના રાજીનામાની માંગ થઈ. અવિશ્વાસ પ્રસ્તાવમાં 41% સાંસદોએ તેમની સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. ત્યારે બોરિસ જોન્સન કોરોના મહામારી દરમિયાન લોકડાઉન છતાં વડાપ્રધાનના નિવાસસ્થાનમાં પાર્ટી કરવાને લઈને મુશ્કેલીમાં મુકાયા હતા. દસમી જૂનના બ્રિટનના સમાચારપત્ર ધ સન દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ક્રિસ સ્પિન્ચરે યુકેની એક ખાનગી ક્લબમાં બે પુરુષોને આપત્તિજનક રીતે અડક્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં બોરિસ જોન્સને પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી વ્હીપ બનાવ્યા હતા. ધ સનનો રિપોર્ટ આવ્યા બાદ પિન્ચરે રાજીનામું આપ્યું હતું. જોકે કેટલાક દિવસોમાં જ બ્રિટનના મીડિયામાં એવા જ કેટલાક અહેવાલો આવ્યા. હાલના વર્ષોમાં પિન્ચર પર જાતીય સતામણી અંગેના ઓછામાં ઓછા 6થી વધુ કેસો સામે આવ્યા છે. દેખીતી રીતે બોરિસ જોન્સન આ સેક્સ સ્કેન્ડલ સાથે સીધી રીતે સંકળાયેલા નથી, પરંતુ આ સ્કેન્ડલને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની પસંદગી પર પણ પ્રશ્નો થઈ રહ્યા છે. આ મામલામાં સરકારના વલણની પણ ટીકા થઈ રહી છે. 1 જુલાઈએ બ્રિટિશ સરકારે પત્રકારોને કહ્યું કે વડાપ્રધાનને પિન્ચરની નિમણૂક પહેલા તેમના પર લાગેલા આ ખાસ આરોપો વિશે કંઈ ખબર નથી. તેમના અનેક મંત્રીઓએ પણ આવી જ વાત કરી હતી. પરંતુ 4 જુલાઈએ વડાપ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે બોરિસ જોન્સનને એવા આરોપોની માહિતી હતી જેનું નિરાકરણ નથી થયું કે જેના પર સત્તાવાર ફરિયાદ નથી કરાઈ.